ગુજરાતમાં 12 જિલ્લામાં કોરોનાનો સતત વધતો કહેર. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો પહોંચ્યો 108 પર. પાટણમાં નોંધાયો પ્રથમ પોઝિટિવ કેસ, તો ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા. અમદાવાદમાં સૌથી વધુ 45 કેસ સામે આવ્યા. સુરતમાં કોરોના પોઝિટિવ ડીમાર્ટના કર્મચારીના પરિવારમાં જોવા મળ્યા કોરોનાના શંકાસ્પદ લક્ષણો. 4 સભ્યોને સિવિલમાં સારવાર માટે ખસેડાયા, તમામના બ્લડ સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા. મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. સુરતના પાલ વિસ્તારમાં આવેલી નક્ષત્ર પ્લેટિનિયમ રેસીડેન્સીને કરાઈ માસ ક્વોરન્ટાઇન. સોસાયટીમાંથી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની કાર્યવાહી. રેસીડેન્સીના 250 ફ્લેટના 1200 લોકોને ક્વોરન્ટાઇન કરાયા. અમદાવાદ મનપા કમિશનર વિજય નહેરાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. કહ્યું કોરોનાની લડાઈ લાંબી ચાલશે, લોકો ગંભીર ન હોવા પર ચિંતા વ્યક્ત કરી. જમાલપુર, દાણી, લીમડા, બાપુનગરમાં સૌથી વધારે કેસ સામે આવ્યા. કોરોના સામે લડવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ. પાલનપુરના મોરિયા ખાતે મેડિકલ કોલેજમાં 500 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ. પાલનપુર સિવિલમાં પણ 132 બેડની વ્યવસ્થા કરવામાં આવી. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ લીધી હોસ્પિટલની મુલાકાત. કેટલાક ટીખળખોરો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવાઈ રહી છે. ખોટી રજૂઆતો અને માહિતી ફેલાવતા લોકોની માહિતી મેળતા જ તાપી જિલ્લા કલેક્ટર દ્વારા તાપીના 2 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો. સરકારી યોજનાઓનો લાભ ન મળતો હોવાનો આક્ષેપ કર્યો. રાશન કાર્ડ સાથે કલેક્ટર કચેરી પહોંચી મહિલાઓ. ભાવનગરમાં રેલવે કોચ આઇસોલેશન વોર્ડમાં ફેરવવામાં આવશે. 30 કોચને આઇસોલેશન વોર્ડમાં બદલવામાં આવશે. ડોક્ટર્સના નિર્દેશ મુજબ કોચમાં ફેરફાર કરવામાં આવ્યો. કોચ હોસ્પિટલના ખાનગી રૂમ જેવા બનાવાશે. અરવલ્લી જિલ્લાના બાયડમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાયડ પ્રાંત અધિકારી, મામલતદાર અને TDOનો પણ જોડાયા. લોકોને લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા જણાવ્યું. લોકડાઉનનો અમલ નહીં કરનાર સામે લેવાશે કાયદેસરના પગલાં. દ્વારકા જિલ્લાની કાનપર શેરડી ગામે લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો. કાનપર શેરડી ગ્રામ પંચાયત દ્વારા ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. લોકો એકઠા ન થાય તે માટે રાખી રહ્યા છે નજર. દાહોદના દાઉદી વોરા સમાજના બુલહાની ગાર્ડ્સ ઇન્ટરનેશનલ દ્વારા વોરા સમાજના લોકોને લોકડાઉનનું ચુસ્તપણે પાલન ન કરવા માટે પહેરો નાખવામાં આવ્યો. 14 એપ્રિલ સુધી નાગરિકોને લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ જવાનો ખડે પગે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કોરોના સામે લડવા પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝર મશીન મૂકવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં આવતા દરેકને સેનેટાઇઝ કરાયા. ભરૂચના હાંસોડથી માછીમારી માટે ગયેલા 15 જેટલા માછીમારો જલાલપુર નવસારીથી હાંસોડ પરત ફર્યા. દરેક માછીમારોને હોમ ક્વોરન્ટીન હેઠળ રાખવામાં આવ્યા. ખેડા જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. સવારે 7 થી 12 સુધી જ અનાજ, કરિયાણું અને શાકભાજીની કરી શકાશે ખરીદી. 7 થી 2ના બદલે 7 થી 12નો સમય કરવામાં આવ્યો, તો તમામ ઔદ્યોગિક એકમોને તેમના વર્કર્સ અને કર્મચારીઓને 1 મહિનાનો પગાર ચૂકવવાનો આદેશ કર્યો. રાજકોટમાં માહી દૂધે એપ્લિકેશન લોન્ચ કરી. છાશ, દૂધ અને દહીં સહિતની વસ્તુઓ મળશે. લોકો એક ક્લિક દ્વારા દૂધની બનાવટ મેળવી શકશે. ઝોમેટો જેવી કંપની હોમ ડિલિવરી કરશે, તો માહી દૂધ પશુપાલકો પાસેથી દૂધ લે છે. ભુજમાં SP સૌરભ તોલંબિયાએ લોકોને સમજાવવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો. બેન્ડ બાજાથી દેશભક્તિના ગીત વગાડી લોકોને જાગૃત કરવામાં આવ્યા. સુરતના મહુવા તાલુકાના કરચેલિયા ગામે મનીષભાઈ પટેલ નામના વ્યક્તિએ જાતે જ માસ્ક તૈયાર કરી 1200 જેટલા માસ્ક તૈયાર કરી અને ગરીબોમાં વિતરણ કર્યા. સ્વખર્ચે તૈયાર કરેલા માસ્કનું વિતરણ કરતા સૌ કોઈએ સરાહના કરી. રાજકોટના ધોરાજીમાં કલમ 144નું ઉલ્લંઘન થયું. બેંકોની બહાર લોકોની લાંબી કતારો લાગેલી જોવા મળી, જ્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર લોકોની ભીડ દેખાઈ. શ્રમયોગી સહાયને લઈને RTOએ રિક્ષા ચાલકોને ફોર્મ આપ્યું. ફોર્મ સાથે ડોક્યુમેન્ટની ઝેરોક્સ આપવાની રહેશે. જોકે ક્યારે સહાય મળશે, કેટલી સહાય મળશે તેની માહિતી નથી અપાઈ. ત્યારે સહાય તાત્કાલિક મળે તે માટે રિક્ષા ચાલકોએ માંગ કરી. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં હજુ હરાજી બંધ. યાર્ડ બંધ થતા રસ્તાઓ સુમસામ દેખાઈ રહ્યા છે, તો બીજી બાજુ આવશ્યક વસ્તુઓની છૂટછાટ અપાતા યાર્ડમાં ખેડૂતો પાસેથી જણસ ખરીદી રહ્યા છે વેપારીઓ. આણંદ જિલ્લાના બોરસદ, આંકલાવ, સોજિત્રા, તારાપુર, જ્યારે ખેડા જિલ્લાના નડિયાદ, ખેડા, માતર આ તમામ તાલુકામાં 108 ત્વરિત એમ્બ્યુલન્સ સેવાના કર્મચારી ખડે પગે. કોરોના વાયરસ સામે લડત આપવાના જંગમાં દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે. સુરતમાં પોલીસ જવાનો માટે મેડિકલ ચેકઅપ વાન ફરશે. 3 ચેકઅપ વાનને લીલી ઝંડી આપવામાં આવશે. પોલીસ જવાનોનું ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. પોલીસ કમિશનર મેડિકલ વાનને આપશે લીલી ઝંડી.
લોકડાઉનને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બંધ. એસઓયુના સંચાલન માટે સિક્યોરિટી આવે છે. તો બીજી તરફ તંત્રએ 3000થી પણ વધારે પ્રવાસીઓને તેમની ટિકિટના નાણાં પરત કર્યા. અંદાજે 5 લાખ જેટલા રૂપિયા પરત કર્યા. લોકડાઉન વચ્ચે નર્મદાના જંગલ સફારીમાં વિદેશથી લવાયેલા પશુઓ અને પ્રાણીઓનું રખાઈ રહ્યું છે ખાસ ધ્યાન. જેમના રક્ષણ માટે એસી અને કુલર સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તથા રોજે રોજનું ટેમ્પરેચર પણ માપવામાં આવી રહ્યું છે. પંચમહાલના શહેરમાં રાંધણ ગેસની બોટલ સરકાર દ્વારા મફતમાં આપવાની અફવા ઉડી. ખોટી માહિતીથી પ્રેરાઈને લોકો ગેસ એજન્સી ખાતે દોડી ગયા. અફવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ લોકડાઉનનો ભંગ કર્યો. મામલતદારે લોકોને અફવાઓમાં ન દોરાવવાની અપીલ કરી. તાપીના વ્યારામાં નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા આવતા સફાઈ કર્મચારીઓનું નગરજનોએ પુષ્પોથી સ્વાગત કર્યું. લોકડાઉન સમયે પોતાની ફરજ બજાવનાર સફાઈ કામદારોનું લોકોએ પુષ્પોથી સ્વાગત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી. સુરતના કડોદરા અને પલસાણામાં કોરોનાને લઈને કામ વિના મુશ્કેલીમાં મુકાયેલા મજૂરોને આપવા માટે 21,000 જેટલા અનાજ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ તૈયાર કરવામાં આવી. ઘણા નામી અનામી લોકો એકત્ર થઈ તમામ મજૂરો માટે કીટ તૈયાર કરી. મોરબીના 300 જેટલા સિરામિક ઉદ્યોગકારો કોરોના રાહત ફંડમાં આર્થિક સહાય માટે આગળ આવ્યા. ઉદ્યોગકારોએ પ્રધાનમંત્રી ફંડ અને મુખ્યમંત્રી ફંડમાં 5 કરોડ જેટલી દાનની રકમ જમા કરાવી સાથે જ ગરીબોને અનાજની કીટ પણ આપી. પાટણ કલેક્ટર કચેરી ખાતે આવીને મહિલાઓએ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન પેટે કલેક્ટરને ચેક આપ્યા. ત્રણેય મહિલાઓએ 11,000ના અલગ અલગ ચેક આપીને સહાય કરી. બારડોલીમાં કરિયાણાના કીટનું વિતરણ કરાયું. હોસ્પિટલે તૈયાર કરી છે 110 કીટ જેનું રિક્ષા ચાલકો અને ડાઘુઓને કીટ વિતરણ કરાયું. સુરેન્દ્રનગરમાં વઢવાણના પત્રકાર ગ્રુપે ગરીબો માટે સવાર સાંજ ચા નાસ્તો સહિતના ભોજનની વ્યવસ્થા કરી. રોજ કમાઈને રોજ ખાતા લોકો સહિત ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું. અમરેલીમાં સેવાભાવી લોકોએ 2,000 જેટલા પરિવારો માટે તૈયાર કરી રાશન કીટ. દરેક રાશન કીટમાં 15 કિલો રાશન જે 10 દિવસ સુધી ચાલે તેટલું આપવામાં આવ્યું. જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડોક્ટર કાનાબાર અને પીપી સોજિત્રાએ કર્યું આયોજન. ગુજરાત ડાયસ્ટફ એસોસિએશનના પ્રમુખે સીએમ રિલીફ ફંડમાં દાન આપ્યું. 1,51,00,000 સીએમ રાહત ફંડમાં અને 1 કરોડ રૂપિયા પીએમ રાહત ફંડમાં દાન આપ્યું. લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે અંબાજીમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહદારીઓ સહિત શ્રમિકોને ફૂડ પેકેટ તેમજ અન્ય ખાદ્ય સામગ્રી આપવામાં આવી. તો બીજી તરફ ગૌ સેવામાં પણ સેવા કરવામાં આવી રહી છે. મૂંગા પશુ અને ખાદ્ય સામગ્રી રાંધીને અને કાપીને ખવડાવવામાં આવી રહી છે. બનાસકાંઠાના ડીસામાં ધારાસભ્યોનો આરોગ્ય કર્મચારીઓની સેવા માટે નવતર પ્રયાસ. ડીસા તાલુકાના તમામ હેલ્થ કર્મચારીઓને આપી વોટર બેગ. પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આપી વોટર બેગ. વિકલાંગ ઉત્થાન સેવા ટ્રસ્ટ અમદાવાદ તરફથી દિવ્યાંગ ભાઈ બહેનો તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. ઝુંપડપટ્ટી અને જરૂરી વ્યક્તિઓ માટે અનાજ સહિત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. દેશભરમાં લોકડાઉન છે ત્યારે અરવલ્લીના બાયડ ખાતે વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા ડોક્ટર પરિવારે એકબીજાની સાથે સમય વિતાવ્યો. ડોક્ટર વિનોદભાઈ પોતાના પરિવાર સાથે સમય નહોતા ગાળી શકતા પરંતુ લોકડાઉનના કારણે આજે તેઓ પૂરો સમય પોતાના પરિવારને આપે છે. રાજકોટમાં મુસ્લિમ યુવકનો કોરોના પર ગરબો. ગરબામાં કોરોનાથી બચવાના ઉપાય. લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી. કાસમ કવાલ નામના યુવકે ગાયો છે ગરબો. તાપીના મહુવાના ભાજપના ધારાસભ્ય મોહન ઢુડિયાએ લખ્યો સીએમને પત્ર. લોકડાઉન દરમિયાન ખેડૂતોને 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવા માટેનો સીએમને પત્ર લખ્યો. બીપીએલ કાર્ડમાંથી વિભાજિત થયેલા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પણ અનાજનો પુરવઠો પૂરો પાડવાની રજૂઆત કરાઈ. અરવલ્લી કલેક્ટરને કોંગી ધારાસભ્યોનો પત્ર. એપીએલ 1 અને 2 ના કાર્ડ ધારકોને મફત અનાજ આપવાની માંગ કરવામાં આવી. ધારાસભ્ય જશુભાઈ પટેલે કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી. શ્રમિક પરિવારો રોજગારી વગર મુશ્કેલી ભોગવી રહ્યા હોવાનું કહ્યું. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના કાઉન્સિલરની ઓફિસની બહાર લોકોની ભીડ એકઠી થઈ. રાશન કાર્ડના નામ નોંધાવવા માટે લોકોની લાંબી કતારો લાગી જ્યાં કોઈએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કર્યું. હળવદના રાણેકપુર ગામે અનાજનું વિતરણ બંધ કરવામાં આવ્યું. ધનેરાવાળું અનાજ અપાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. અનાજ ખાવા લાયક ન હોવાથી વિતરણ બંધ કરવામાં આવ્યું. ગ્રામજનોએ તમામ અનાજના કોથળા ચેક કર્યા અને પુરવઠા અધિકારીને લેખિતમાં રજૂઆત કરી. નર્મદા જિલ્લાની 221 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં હજારો રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે પરંતુ હજુ પણ અનાજ વિતરણમાં બાયોમેટ્રિક અંગૂઠો પાડવામાં આવી રહ્યો છે. સાબરકાંઠાના તાજપુરી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં હોબાળો. સસ્તા અનાજની દુકાનના સંચાલકે ઓછું વજન તોલતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. નિયત જથ્થા કરતા 2 કિલો ઓછું અનાજ આપ્યું હોવાનો આરોપ. રાશન કાર્ડ ધારકોમાં રોષ. શેરડીના ભાવોનું લિસ્ટ વાયરલ થયું. ગણદેવી મિલનો શેરડીનો ભાવ 3,701 રૂપિયા પર પહોંચ્યો જેને લઈને ગણદેવી સુગર મિલના ડાયરેક્ટરનો ખુલાસો. 30 એપ્રિલ સુધી ભાવ જાહેર થવાની સંભાવના નહીં તેમ કહેવાયું.
સારવા વિસ્તારમાં યુથ કોંગ્રેસની જનતારે રાશનની દુકાનોમાં ફિંગરપ્રિન્ટ લેતા હોવાનો આરોપ. સરકાર દ્વારા ફિંગરપ્રિન્ટ વગર અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેમ છતાં ફિંગરપ્રિન્ટ લેવાતી હોવાનો આરોપ. અમદાવાદના ચમનપુરામાં આવેલ સરકારી અનાજમાં ગોલમાલનો આરોપ. વજનમાં ગોલમાલ કરીને કરતો હતો છેતરપિંડી. પોલીસે બે લોકોની સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી. ગોધરા મામલતદાર કચેરી ખાતે મફત અનાજ ન મળતું હોવાનું કહીને હોબાળો મચાવવામાં આવ્યો. લોકડાઉન વચ્ચે મોટી સંખ્યામાં લોકોએ હોબાળો મચાવ્યો. પોલીસે લોકોને સમજાવ્યા. સુરતમાં કોરોના પોઝિટિવ ડીમાર્ટના કર્મચારીના પરિવારમાં જોવા મળ્યા કોરોનાના શંકાસ્પદ લક્ષણો. ચાર સભ્યોને સિવિલમાં સારવાર માટે ખસેડાયા. તમામના બ્લડ સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગામડામાં સરપંચ સાથે વાતચીત કરી લોકડાઉનમાં ગામડાની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરી. ગ્રામીણ લોકોને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવાની અપીલ કરી. ગાંધીનગર કંટ્રોલ રૂમથી સરપંચ સાથે સંવાદ કર્યો. સિવિલની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી. ગુજરાતમાં થયું વેન્ટિલેટરનું ઉત્પાદન. રાજકોટની કંપનીએ બનાવ્યા વેન્ટિલેટર. સીએમ રૂપાણીએ કહ્યું ગુજરાત અન્ય રાજ્યોને પણ મોકલશે વેન્ટિલેટર. પ્રથમ 1000 વેન્ટિલેટર ગુજરાતને દાન કરાશે. વેરાવળમાં ફસાયેલા આંધ્રપ્રદેશના માછીમારોને મદદ કરવા પરિમલ નથવાણી. મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપીલ કરી. લોકડાઉનના કારણે ફસાયા છે માછીમારો. માછીમારોને બોટમાં રહેવા માટેનું દબાણ કરવામાં આવે છે. ભોજન અને મેડિકલની સુવિધા આપવાની માંગ કરી. આણંદ હોસ્પિટલમાં ટેબલ વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યું. તમાકુ એસોસિએશને વેન્ટિલેટરનું દાન આપ્યું. વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ વેન્ટિલેટરનું દાન કરવામાં આવ્યું. નડિયાદ અને આણંદ સિવિલ માટે ટેબલ વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યું છે. તમાકુ એસોસિએશન દ્વારા કરાયું દાન. પાટણ જિલ્લાના પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા જ તંત્ર દોડતું થઈ ગયું. 47 વર્ષીય પુરુષ કોરોનાના રિપોર્ટનો પોઝિટિવ સામે આવ્યો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો. ક્વોરન્ટાઇન વિસ્તારમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. અમદાવાદમાં વધતા કેસને લઈને ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. કોરોના સંક્રમિત સોસાયટીના વિસ્તારોમાં અવર જવરના પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા. વિસ્તારોને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા. દૂધ શાકભાજી અને કરિયાણા સહિતની સામગ્રી પહોંચાડાઈ રહી છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાની પ્રેસ કોન્ફરન્સ. કહ્યું રાજ્યમાં ડ્રોનની મદદથી નોંધાયા 2043 ગુના. નિઝામુદ્દીનમાં ગયેલા 103 લોકોની ઓળખ કરાઈ. મરકઝમાં ગયેલા લોકો સામે નોંધાયા ગુના. બોટાદમાં અને ભાવનગરમાં પણ નોંધાયા ગુના. ક્લસ્ટર વિસ્તારોમાં ખાવા પીવાની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી. અત્યાર સુધી જાહેરનામાના ભંગના 960 ગુના નોંધાયા, જે પૈકી 113 ગુના શુક્રવારે નોંધાયા તથા 533 વાહનો જપ્ત કરાયા. અમદાવાદમાં નવા 5 પોઝિટિવ દર્દીઓની વિગત જાહેર કરવામાં આવી. બાપુનગરમાં એક સાથે 2 કેસ નોંધાયા તો નવરંગપુરા, જમાલપુર, આંબાવાડીમાં પણ એક એક કેસ નોંધાયો. દર્દીઓના સંપર્કમાં આવનારને તંત્રનો સંપર્ક કરવાની અપીલ કરાઈ. અમદાવાદમાં એલિસ બ્રિજ વિધાનસભાના ભાજપના કાર્યકરોએ ગરીબ લોકોને કીટનું વિતરણ કર્યું. 1000થી વધુ ગરીબોને રાશન કીટ આપવામાં આવી. કીટ વિતરણમાં ધારાસભ્ય રાકેશ શાહ હાજર રહ્યા. કચ્છ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. જીવન જરૂરી વસ્તુઓ લેવા સવારે 7-11 અને સાંજે 5-7 નીકળી શકાશે. ટ્રાફિક પોલીસનો કાફલો સારંગપુરથી લોકો આગળ ન જાય તે માટે ગોઠવી દેવામાં આવ્યો. કાલુપુર વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાતા ફરજ પરના અધિકારીઓ સિવાય અન્ય કોઈને પ્રવેશ નહીં મળે. સમગ્ર વિસ્તારને કરાયો સેનેટાઇઝ. સુરતમાં કોરોનાના વધુ 19 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા. કુલ શંકાસ્પદ દર્દીનો આંકડો 183 પર પહોંચ્યો. સુરત શહેર અને ગ્રામ્ય મળીને કુલ દર્દીનો આંકડો 12 પર પહોંચ્યો. હજુ 16 દર્દીના રિપોર્ટ આવવાના બાકી. દાહોદ શહેરમાં નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા સેનેટાઇઝર ટેન્ટ બનાવવામાં આવ્યા, જેમાં સ્પ્રેથી સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવે છે. ટેન્ટમાંથી લોકો પસાર થાય ત્યારે સેનેટાઇઝ થઈ શકે છે. નર્મદામાં લોકડાઉન દરમિયાન પણ બહાર નીકળતા લોકો પર પોલીસે કરી કાર્યવાહી. પોલીસે બિનજરૂરી બહાર નીકળેલા લોકો પૈકી 150 વાહનોને ડિટેન કર્યા, જ્યારે 5,00,000થી વધુનો દંડ વસૂલાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વિટર પર પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનો વીડિયો શેર કર્યો. કહ્યું અટલજીની કવિતામાંથી દીવો અને મીણબત્તી પ્રગટાવવાની પ્રેરણા. પીએમ મોદીએ 5 એપ્રિલે રાત્રે 9:09 દીવો કરવાની દેશવાસીઓને અપીલ કરી છે. ભારતમાં કોરોનાના 2,902 પોઝિટિવ કેસ નોંધાયા. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 68 લોકોના મોત. તો દેશમાં 191 દર્દી સારવાર બાદ સાજા પણ થયા, જ્યારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં 423 પોઝિટિવ કેસ અને તમિલનાડુમાં 309 અને દિલ્હીમાં 293 કેસ પોઝિટિવ નોંધાયા. કોરોનાની મહામારી વચ્ચે મરકઝને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયનો સૌથી મોટો ખુલાસો. દેશના કુલ પોઝિટિવ કેસ પૈકી 30% કેસ માત્ર મરકઝના. 17 રાજ્યોમાં મરકઝના 1,023 કેસ નોંધાયા. 22,000 મરકઝ વર્કર્સને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. ધારાવીનું નિઝામુદ્દીન કનેક્શન સામે આવ્યું. મરકઝમાં ગયેલા 10 લોકો પૈકી 6 લોકો ધારાવીમાં રહ્યા હતા. ધારાવીમાં વ્યક્તિનું મોત થયેલ તે મરકઝ ગયેલ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.
कोरोना मुद्दे प्रधानमंत्री नरेंद्र मोदी अधिकारियों साथ बैठक योजी देश में कोरोना मुद्दे हाल की परिस्थिति ताग मेळव्यो मास्क ग्लव्स और वेंटिलेटर की सुविधा मुद्दे चर्चा की। मध्यप्रदेश में कोरोना 158 केस नोंधाया जारे अत्यार सुधी 11 लोगों ना मौत थई चुक्या छे जे पैकी सौथी वधु इंदौर में 112 केस नोंधाया। धोराजीना धारासभ्य ललित वसोयानी धरपकड़ करवामां आवी। गरीबों ने मफत में अनाज न मळता धोराजीना धारासभ्य ललित वसोयाए धरना कर्या हता। वसोयाए डेप्यूटी कलेक्टर टेबल पर धरना कर्या हता जेने कारणे पोलीसे तेमनी धरपकड़ करी। दसाड़ाना धारासभ्य नौशाद सोलंकी ध्रांगध्रा पुलिसे अटकायत करी। सुरेन्द्रनगर में आज उपवास पर बेसवाना हता जारे चोटीलाना धारासभ्य ऋत्विक मकवाणा ने चोटीला पुलिसे नजर कैद कर्या। कोरोनाना कहर वच्चे राज्य सरकार की खेडूतों माटे महत्वनी जाहेरात। खेडूतों ने केनालू पाणी आपवानी मुदत में 10 दिवसों वधारो करवामां आव्यो। 15 एप्रिल सुधी खेडूतों ने सिंचाई माटे पाणी मळशे। अमदावाद में लॉकडाउन ने पगले 14 एप्रिले नहीं थई शके बाबा साहेब आंबेडकर जयंती की उजवणी। अमदावाद सारंगपुर विस्तार में दर वर्षे योजाता बाबा साहेब आंबेडकर कार्यक्रम रद्द करायो। कोरोना सामे अमरेली नगरपालिका अनोखो जंग। कोरोना महामारी सामे फरज बजावता लोगों माटे खास सैनेटाइज टनल बनावामां आवी। फरज पर जता पहला अने परत पड़ता कर्मचारियों ने सैनेटाइजिंग टनल उपयोग करवानी अपील कराई। 5 सेकंड में व्यक्ति संपूर्ण सैनेटाइज थशे। अंबाजी में विविध स्थले हाल सेवा कामगिरी शुरू करवामां आवी छे जे जरूरियातमंद ने बन्ने टंक मफत में जमवानुं पूरू पाड़े छे। ज्यां सुधी आ लॉकडाउन रहेशे त्यां सुधी आ सेवा चालू रहेशे। पोताना मत विस्तार में राशन किटनुं वितरण कर्युं। जरूरियातमंद विस्तार में 3000 लोकोने राशन आपवामां आव्युं। केटलाक विस्तार में खुद धारासभ्य पण वितरण कामगीरी में जोड़ाया। पाटणना रिटायर्ड पोलिसकर्मी वीडियो वायरल थयो। रिटायर्ड पोलिसकर्मी कोरोना वोरियर्स बनवा राज्य पोलिस वडाने अपील कर रहा छे। मेहनताणु न लेवाना संकल्प साथे फरज बजावा तैयार छे। तापी में फरज बजावता पोलिसकर्मीओ माटे लींबू शरबत की व्यवस्था करवामां आवी। तापी डीवायएसपी आरएल मवाणी की टीमें लींबू शरबत और सूका नास्तानुं वितरण कर्युं। राजकोट माटे सारा समाचार। छेल्ला 4 दिवसथी राजकोट में एक पण पॉजिटिव केस नथी नोंधायो। कोरोना सामे जंग जीतवा कोर्पोरेशन की 18 टीम कार्यरत। 50,000 थी वधु लोकोना आरोग्यनी तपास कराई। न्यूज 18 गुजराती अहेवाल बाद दौड़तू थयुं तंत्र। बालासीनो नायब मामलतदार द्वारा कराई वहेंचणी। पृथ्वीराज गामे छेल्ला 3 महीनाथी गरीबोने अनाज नहोतुं अपायुं। लॉकडाउन ने लईने अरवली जिला पोलीसे बनाव्यो एक्शन प्लान। मोडासा सहित तालुकाओं में रखाई रही है ड्रोन की नजर। मोडासा में क्रिकेट रमता 9 लोगों की अटकायत करवामां आवी। आंबलियारा और मालपुर में टोड़ा करनार सामे कार्यवाही कराई। नर्मदा जिला में लॉकडाउन उल्लंघन करता लोगों सामे कार्यवाही। राजपीपळा में रस्ता पर फरवा निकलेला 150 लोगों ना वाहन डिटेन करवामां आव्या। नर्मदा जिला 5 तालुका में 500 थी वधु वाहनों ने डिटेन करवामां आव्या। 5 लाख थी वधुनो दंड पण वसूलायो। साबरकांठा जिला पुलिस लॉकडाउन ना कड़क अमल माटे एक्शन में। लॉकडाउन भंग करना लोगों 69 वाहनों ने डिटेन कर तो वाहन चालकों की अटकायत करवामां आवी। पुलिसे लोगों ने घर में रहेवानी अपील करी। कोरोना महामारी सामे लड़वा एशियानो सौथी मोटी एपीएमसी पण मैदाने। मुख्यमंत्री राजफंड में आप्युं छे 25 लाख नुं दान। ऊंझा विस्तार में 50,000 गरीब लोगों ने करियाणानी कीट पण आपी। साबरकांठाना हिम्मतनगर में मुस्लिम समाज द्वारा करियाणानी कीटनुं वितरण। जरूरियातमंद गरीब परिवारों में करियाणानी कीटनुं वितरण करवामां आव्युं। 2500 कीट बनावी जरूरियातमंद सुधी पहोंचाड़ाई। कोरोना महामारी वच्चे घरेथी मास्क बनावा सरकारे जाहेर करी गाइडलाइन। अनेक देशोए लोको माटे होममेड फेस कवरना फायदानो दावो कर्यो छे। व्यक्तिगत स्वच्छता माटे होममेड मास्क सारी पद्धति। अमदावाद में अमराईवाड़ी विस्तार में 2000 थी वधु कीट तैयार करवामां आवी। मध्यम वर्गना लोको सुधी पहोंचाड़वामां आवशे कीट। कीट में अपाशे 8 किलो अनाज। शहेरना वेपारीओए तैयार करी छे आ कीट। नानी बाळकीए पण कर्युं छे दान। पीगी बैंक में जमा थयेल तमाम रकम वटवा पोलीसने दान करी। गरीबोने मदद करवानी अपील करी। अरवलीना मोडासामां युवके कोरोना महामारी पर करी गीतनी रचना। सात्विक देराश्रीनुं गीत सोशियल मीडियामां वायरल थयुं। गीतना शब्दोमां लोकोने घरे रहेवानी अपील कराई। लॉकडाउन में लोगों ने मनोरंजन पूरू पाड़वा अमदावाद पुलिस नो नवतर प्रयोग। बोपल विस्तार में वगाड़वामां आव्युं म्यूजिक। कलाकारों स्थानिकों ने पूरू पाड्युं मनोरंजन। आणंदना उमरेट में लोग संगीत साथ समय पसार करी रहा है। वीवी नगर विस्तार में संगीतकार दिलीप धोड़किया गजल और कृष्ण भक्ति राग आलाप्यो। राजकोटना पड़धरीना रंगपुर गामे लॉकडाउन अमल करावा गए पुलिस टीम पर हुमलो करवामां आव्यो। एक पुलिसकर्मी इजाग्रस्त थता सारवार माटे खसेड़ाया। 6 शख्सों की कराई धरपकड़।
લોકડાઉનનો કડક અમલ કરાવવા ભાવનગર પોલીસ એક્શનમાં. રેન્જ આઈજી અશોક યાદવ પોતે જ મેદાનમાં ઉતર્યા. પોલીસ કાફલા સાથે વિવિધ વિસ્તારમાં ડ્રોનથી તપાસ કરવામાં આવી. લોકોને ઘરમાં રહેવા રેન્જ આઈજીએ અપીલ કરી. લોકડાઉનમાં બહાર નીકળવા રાજકોટના શખ્સે અપનાવ્યો અનોખો કિમિયો. પોલીસ વર્દી અને બાઇક પર પ્રેસ લખાવીને તે બહાર નીકળ્યો. જરૂરી દસ્તાવેજ ન મળતા પોલીસે તેની ધરપકડ કરી. છેલ્લા 24 કલાકમાં રાજકોટ પોલીસે જાહેરનામાના ભંગ બદલ 86થી વધુ લોકોની સામે કાર્યવાહી કરી. કોરોનાના કહેર વચ્ચે બારડોલીનો પરિવાર ઇસ્તાનબુલમાં ફસાયો. બારડોલીના પારેખ પરિવારે ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ફસાયેલા પરિવારને ખાવા પીવાના પણ ફાંફા પડી રહ્યા છે. આ સમયગાળામાં સેવાની સરવાણી પણ વહી રહી છે. ભૂખ્યા લોકોને ભોજન કરાવવા રસોડા ધમધમી ઉઠ્યા. અમદાવાદના નારણપુરામાં 50,000 લોકોની ક્ષમતાનું રસોડું શરૂ કરાયું. ધોરાજીમાં લોકડાઉનનો કડક અમલ માટે વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી. ડ્રોન અને સીસીટીવીથી શહેરના વિસ્તારો પર પોલીસની નજર. ફ્લેગ માર્ચ દરમિયાન 109 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા. 109 લોકો સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરાઈ. કોરોના મહામારી વચ્ચે અરવલ્લીમાં શ્રમિકો માટે સેવાની સરવાણી. શામળાજી અને દાવલી ખાતે શ્રમિકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી. રાજપૂત અને મહાકાલ સેનાના કાર્યકરો આવ્યા શ્રમિકોની વહારે. ભરૂચથી પગપાળા વતન જઈ રહેલા મજૂરોને એનજીઓ તરફથી પગરખાનું વિતરણ કરવામાં આવ્યું. બાળકો સાથે ચાલતા પરિવારો માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી. સાધાલી ગામના યુવાનોના સેવા કાર્ય અને ગ્રામજનોએ બિરદાવ્યું. કોરોના મહામારી વચ્ચે જરૂરિયાતમંદ માટે સામાજિક સંગઠનો વરસાવી રહ્યા છે સેવાની સરવાણી. અમદાવાદમાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ તરફથી ગરીબોને કીટનું વિતરણ કરવામાં આવ્યું. પોલીસકર્મીઓ પણ સેવામાં જોડાયા. ચિરીપાલ ગ્રુપે મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું કરોડોનું દાન. ગ્રુપના પ્રમોટર્સ અને ડિરેક્ટર જયપ્રકાશે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપ્યો ચેક. સુરતના કતારગામ વિસ્તારમાં લોકોની લાંબી લાઇનો લાગી. મફત રાશનની દુકાનો પર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. સરકારની જાહેરાત છતાં દુકાનો બંધ. સરકારે મફત અનાજની જાહેરાત કરતા સસ્તા અનાજની દુકાને મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. પાંડેસરા વિસ્તારમાં 3,000 જેટલા લોકોએ અનાજ માટે લાઇન લગાવી. બનાસકાંઠાના ડીસામાં જાહેરનામાના ભંગ મામલે 20 સામે ફરિયાદ નોંધવામાં આવી. રાશન કાર્ડમાં સિક્કા લગાવવા માટે મામલતદાર કચેરીએ ટોળું એકઠું થયું હતું. નાયબ મામલતદારે નોંધાવી ફરિયાદ. તો બનાસ બેંક પણ દાન માટે સામે આવી છે. પ્રધાનમંત્રી રાહત ફંડમાં 25 લાખનું દાન કરવામાં આવ્યું. તો મુખ્યમંત્રી રાહત ફંડમાં 10 લાખનું દાન કર્યું. બનાસ બેંકે કુલ 35 લાખનું દાન કર્યું. જિલ્લા કલેક્ટરને આપ્યો ચેક. કોરોનાના કહેર વચ્ચે મહેસાણાના ઊંઝામાં મહેકી માનવતા કપડાની લારી ચલાવતા અને ગુજરાન કરતા યુવકે 50,000નું દાન કર્યું. ઊંઝા મામલતદારને ચેક અર્પણ કર્યો. સુખી સંપન્ન લોકો ફંડ આપે તેવી અપીલ કરી. ગુજરાત માટે સારા સમાચાર. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ કરવામાં આવી. હાલ ઉપરવાસમાંથી 15,000 ક્યુસેક પાણીની આવક. તો હાલ ડેમની સપાટી 121.97 મીટરે. ઉપરવાસના ઇન્દિરા સાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. લોકડાઉન સમયે ખેડૂતો અને પશુપાલકો માટે બનાસ ડેરીનો ઐતિહાસિક નિર્ણય. બનાસ દાણાના રો મટીરીયલને પૂરું કરવા માટે ખેત પેદાશો ખરીદવામાં આવશે. બનાસ ડેરી સાથે યોજાયેલી મંડળીઓમાં ખેડૂતો પોતાનો પાક વેચી શકશે. અમદાવાદના શેલ્ટર હોમમાં પથ્થરમારો કરવામાં આવ્યો. લોકોને ઘરે ન જવા દેવાતા પથ્થરમારો કરાયો. ગરબાડાના 5 વાડામાં શેલ્ટર હોમ આવેલું છે, જેમાં યુપી અને મધ્યપ્રદેશના 104 લોકોને રાખવામાં આવ્યા છે, જેમની સમજાવટ બાદ આ મામલો થાળે પડ્યો. જૂનાગઢના રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત ઇન્દ્ર ભારતી બાપુએ કોરોના સામે લડી રહેલા પ્રશાસન અને સરકારની કામગીરીને બિરદાવી સાથે જ પ્રજાજનોને તેમાં સહકાર આપવાની વિનંતી કરી. જામનગરના ફલ્લા ગામના સરપંચે યમરાજને મેદાનમાં ઉતાર્યા. કોશિશ એ રહી કે ઘરોમાં લોકોનું રહેવું કેમ જરૂરી છે કોરોના પ્રત્યે લોકોને જાણકારી આપવામાં આવી. લોકડાઉનથી એવા લોકોની પરિસ્થિતિ વધુ ગંભીર થતી જાય છે કે જે લોકો ગામડાની કોઈ પડતર જમીનમાં રહેતા હોય અને ખેડૂતને ત્યાં ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. આ લોકોએ સરકાર પાસે સહાયની માંગ કરી. લોકડાઉનને લઈને ભાવનગરમાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતોએ ઘઉં, ચણા, જુવાર, કપાસ સહિત પાકોની લણણી કરીને ખડામાં ભેગા કર્યા, પણ લોકડાઉનને લઈને ખેત ઉત્પન્ન બજારમાં લાવી નથી શકાતા, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. લોકડાઉનને કારણે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની. ધોરાજી પંથકના ખેડૂતોએ ઘઉં, ચણા અને જીરુનો પાક તૈયાર કર્યો, પરંતુ મજૂરોના અભાવે પાક લણવામાં ખેડૂતને મુશ્કેલી. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખેડૂતોએ કપાસ, મકાઈ, ટામેટા અને એરંડાનો પાક તૈયાર કર્યો, પરંતુ કોઈ પાક ખરીદવા તૈયાર નથી, જેના કારણે તૈયાર પાક હાલ બગડી રહ્યો છે. તો ફૂલની ખેતી કરતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં મહિલાએ હોબાળો મચાવ્યો. સરકારી યોજનાઓનો લાભ ન મળતો હોવાનો આક્ષેપ કર્યો. રાશન કાર્ડ સાથે કલેક્ટર કચેરી પહોંચી મહિલાઓ.
भावनगर में रेलवे कोच आइसोलेशन वोर्ड में फेरवाशे। 30 कोच ने आइसोलेशन वोर्ड में बदलवामां आवशे। डॉक्टर्स ना निर्देश मुजब कोच में फेरफार करवामां आव्यो। कोच हॉस्पिटल खानगी रूम जेवा बनशे। अरवली जिल्लाना बायड़मां फ्लेग मार्चनुं आयोजन करवामां आव्युं, जेमां बायड़ प्रांत अधिकारी मामलतदार अने टीडीओ पण जोड़ाया। लोकोने लॉकडाउननो चुस्त रीते अमल करवानुं जणाव्युं। लॉकडाउननो अमल नहीं करनार सामे कायदेसरना पगला लेवाशे। द्वारका जिल्लाना कानपर शेरडी गामे लॉकडाउननो चुस्तपणे अमल करवामां आव्यो। कानपर शेरडी ग्राम पंचायत द्वारा ड्रोन द्वारा समग्र गाम पर राखवामां आवी रही छे नजर। लोको एकठा न थाय ते माटे राखी नजर। दाहोदना दाऊदी वोहरा समाजना बुरहानी गार्ड्स इंटरनेशनल द्वारा वोहरा समाजना लोकोने लॉकडाउननुं चुस्तपणे पालन थाय ते माटे पहेरो राखवामां आव्यो। 14 एप्रिल सुधी नागरिकोने लॉकडाउननुं अमल करावा पोलीस जवानो पण खड़े पगे। पश्चिम कच्छ पोलीस द्वारा कोरोना सामे लड़वा पोलीस स्टेशनमां सेनेटाइजर मशीन मुकवामां आव्या। पोलीस स्टेशनमां आवता दरेकने सेनेटाइज करवामां आव्या। भरूचना हासोडथी माछीमारी माटे गयेला 15 जेटला माछीमारो जलालपुर नवसारीथी हासोड परत फर्या। दरेक माछीमारोने होम क्वॉरंटाइन राखवामां आव्या। खेड़ा जिला कलेक्टरे बहार पाड्यू जाहेरनामू। सवारे 7-12 सुधी ज अनाज करियाणु अने शाकभाजीनी खरीदी करी शकाशे। 7-12 नो समय करवामां आव्यो। तो तमाम औद्योगिक एकमोने तेमना वर्कर्स अने कर्मचारीओने एक महिनानो पगार चूकवानो आदेश कर्यो। राजकोटमां माही दूधे एप्लिकेशन लॉन्च करी। छाश दूध अने दही सहितनी वस्तुओ तेना उपरथी ज मळी जशे। लोको एक क्लिक द्वारा दूधनी बनावट मेळवी शकशे। झोमेटो जेवी कंपनी होम डिलिवरी करशे तो माही दूध पशुपालको पासेथी दूध लै छे। भूजमां एसपी सौरभ तोलंबियाए लोकोने समजावा माटे नवतर प्रयोग कर्यो। बेन्ड बाजाथी देशभक्तिना गीत वगाड़ी लोकोने जागृत कराया। सूरतना महुआ तालुकाना करचेलिया गामे मनीषभाई पटेल नामना व्यक्तिए जाते ज मास्क तैयार करीने 1200 जेटला मास्क गरीबोमां वहेंच्या। स्वखर्चे तैयार करायेला मास्कनुं वितरण करता सौ कोईए सराहना करी। राजकोटना धोराजीमां कलम 144 उल्लंघन करवामां आव्युं। बैंको बहार लोकोनी लांबी कतारो लागेली जोवा मळी, ज्यां सोशियल डिस्टन्सिंग राख्या वगर लोकोनी भीड देखाई। श्रमयोगी सहायने लईने आरटीओએ રિક્ષા ચાલકોને ફોર્મ આપ્યું। ફોર્મ સાથે ડોક્યુમેન્ટની ઝેરોક્સ આપવાની રહેશે। જોકે ક્યારે સહાય મળશે અને કેટલી મળશે તેની માહિતી નથી આપવામાં આવી। ત્યારે સહાય તાત્કાલિક મળે તે માટે રિક્ષા ચાલકોની માંગ। જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં હજુ હરાજી બંધ। યાર્ડ બંધ થતા રસ્તાઓ સુમસામ દેખાઈ રહ્યા છે તો બીજી બાજુ આવશ્યક વસ્તુઓની છૂટછાટ આપતા યાર્ડમાં ખેડૂતો પાસેથી જણસ વેપારીઓ ખરીદી રહ્યા છે। આણંદ જિલ્લાના બોરસદ આંકલાવ સોજિત્રા તારાપુર જ્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખેડા માતર આ તમામ તાલુકામાં 108 ત્વરિત એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ ખડે પગે કોરોના વાયરસ સામે લડત આપવાના જંગમાં દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે। સુરતમાં પોલીસ જવાનો માટે મેડિકલ ચેકઅપ વાન ફરશે। 3 ચેકઅપ વાનને લીલી ઝંડી આપવામાં આવશે। પોલીસ જવાનોનું ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરવામાં આવશે। પોલીસ કમિશનર મેડિકલ વાનને લીલી ઝંડી આપશે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।